હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક અલગ શોર્ટ ટ્રિક વિશે સમજવાના છીએ. કઈ શોર્ટ ટ્રિક? તો જો અહીંયા કે આપેલી કોઈ સંખ્યા હોય આપણને, કોઈ પણ બે સંખ્યાનો ગુણાકાર કરવાનો હોય તો એ બંને સંખ્યા આગળ 10 હોય, બરાબર? એટલે કે અહીંયા આપણે એક્ઝામ્પલ તરીકે લીધો લીધા છે 105 ગુણ્યા 105. તો કે અહીંયા 10 હોવા જોઈએ અને અહીંયા 10 હોવા જોઈએ, એટલે કે બંનેની આગળ 10 હોવા જોઈએ. ભાઈ પાછળ ગમે તે અંક હોય, બરાબર, આપણે આ શોર્ટ ટ્રિક પ્રમાણે એની ગણતરી કરી શકીશું. તો શું કરવાનું છે જોઈએ આપણે. તો અહીંયા આ 105 છે, બરાબર, અને અહીંયા 5 છે. 105 અને આ 5, 105 અને આ 5, એ બંનેનો સરવાળો કરો, એટલે કે 105 પ્લસ 5 કેટલા થશે? 110. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? 105 પ્લસ 5 110 થશે. હવે પાછળના બંને અંક એટલે કે આ 5 અને 5, એનો શું કરવાનો? ગુણાકાર કરવાનો, એટલે કે પાયો પાયો 25 થશે. આ રીતે આપણે એકદમ આસાનીથી શોર્ટ ટ્રિક પ્રમાણે ગુણાકાર કરી શકીશું. આ આઠમા વાળા વિદ્યાર્થી મિત્રોને 105 ગુણ્યા 5 એટલે બે વખત ત્રણ વખત કરવાના આવતા હોય છે, એમને એમાં સરળતા પડશે ગુણાકાર કરવામાં. હવે આપણે નીચે બીજો એક એક્ઝામ્પલ છે જોઈએ. 102 ગુણ્યા 102, એટલે આપણે આ શોર્ટ ટ્રિક કામ કરશે. આગળ બંનેમાં 10 10 છે એટલા માટે. હવે શું કરશું? 102 અને પાછળના જે 2 એ બંનેનો અહીંયા કરીશું સરવાળો, બરાબર. સરવાળો કરશું એટલે શું થશે? 102 પ્લસ 2 એટલે કે 104 થશે. એટલે અહીંયા આપણે લખીએ પહેલા 104. હવે પાછળના બંને અંકોનો શું કરવાનો? ગુણાકાર. પાછળના બંને અંકોનો ગુણાકાર થાય એટલે 4 થશે. બંને અંકોનો ગુણાકાર કરીશું એટલે 4 આપણો આન્સર આવવો જોઈએ. પણ 4 નહીં લખીએ આપણે, 0 અને 4 લખીશું, બરાબર. કેમ વિદ્યાર્થી મિત્રો? તો કે અહીંયા આપણે જો 3 અંક અને આ 3 અંક, તો 6 અંકની સંખ્યા થાય આપણી પાસે. 3 અંકા અને 3 અંકા, તો મિનિમમ આપણે 3 3 અંકનું લઈએ તો 5 અંકનો જવાબ આવવો જોઈએ. ફોર એક્ઝામ્પલ આપણે સમજીએ કે 3 અંકની મિનિમમ સંખ્યા 100 છે, એના પછી પણ 100 સાથે આપણે ગુણાકાર કરીએ એનો પણ, ટોટલ આપણો ગુણાકાર કરતા આપણને જવાબ કેટલો મળે? 5 અંકમાં આવવો જોઈએ આપણો આન્સર, ક્લિયર. તો અહીંયા હું 4 લખું, 04 ની જગ્યાએ એકલા 4 લખું, તો 4 અંકમાં આપણો આન્સર થઈ જાય. એટલા માટે આપણે 04 લખવાના છે, અને જે આ રાઈટ આન્સર આપણો છે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? હવે આપણે બીજો એક એક્ઝામ્પલ આવી રીતે કરીએ કે જેથી તમને વધારે ક્લિયર થઈ જશે. અહીંયા આપણે લખીએ 103 ગુણ્યા 3 કરીએ. 103 ગુણ્યા 103, બરાબર. તો હવે સેમ આ ટ્રીકનો યુઝ કરીને આ સબ બંનેનો સરવાળો એટલે કે અહીંયા થશે 106, બરાબર. 103 પ્લસ 3 એટલે 106. પછી આ બંનેનો ગુણાકાર એટલે કે 3 ગુણ્યા 3 એટલે કંઈ 9 આન્સર આવશે, પણ આપણે લખીશું 09 અહીંયા કરીએ પ્રમાણે. વિદ્યાર્થી મિત્રો, તમને હવે ખ્યાલ આવી ગયો હશે કે આ શોર્ટ ટ્રીકનો કઈ રીતે ઉપયોગ કરવો. આની અંદર અહીંયા 6 હોય, 106 ગુણ્યા 106 હોય, તો પણ સેમ આ જ રીતે બંનેનો સરવાળો અને પાછળ 6 ગુણ્યા 136 આવશે. ખ્યાલ આવ્યો? જો 106 ગુણ્યા 106 કરીએ આપણે, બરાબર. હવે 106 ગુણ્યા 6 કરીએ આપણે, તો આ ને આ પાછળનો એ બંનેનો અહીંયા કરીશું આપણે સરવાળો, એટલે કે 106 પ્લસ 6 કેટલા થાય? તો કે આપણે આન્સર ખબર છે 112, બરાબર. અહીંયા 106 માં આ પાછળનો એકમનો 6 ઉમેરીએ એટલે 112 આપણો આન્સર આવે. હવે આ બંનેનો ગુણાકાર, છાયો છાયો 36. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો આવા કોઈ પણ દાખલા હોય જેનો આપણે ગુણાકાર કરવાનો હોય, બરાબર, તો આ શોર્ટ ટ્રિક પ્રમાણે આપણે એ ગણતરી કરી શકશું અને તમને
દાખલાની અંદર ગણતરી કરવાનો સરળતા પડશે. આઠમા ધોરણની અંદર ચક્રવૃદ્ધિ વ્યાજ વાળા એવા દાખલા આવતા હોય છે, જેમાં આવા 105 ગુણ્યા 5, 102 ગુણ્યા 2, 110 ગુણ્યા 10 આ રીતે ગુણાકાર કરવાનો હોય છે, જેમાં તમને સરળતા પડશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ આવી ગયો છે. આપણે આપણી આ યુટ્યુબ ચેનલમાં આવી અવનવી શોર્ટ ટ્રેક મૂકતા રહીશું, તમે જરૂરથી જોજો. ઓકે, થેન્ક યુ.